नमस्कार विद्यार्थी मित्रों, गुरुसाथ एजुकेशन चैनल में हूँ भाषवाड़ी दक्षा आपनु हार्दिक स्वागत करूँ छू। आज अपने धोरण सात गणित में चैप्टर नंबर छठो त्रिकोण और तेना गुणधर्मो विषय आप जुवाना छे। तो भाई तो जुए कि त्रिकोण एटले कि आप त्रण रेखाखंडों की जो बंद आकृति आए थे, त्रण रेखाखंडों वड़े जो बंद आकृति है तेने आप त्रिकोण कही छे। त्रिकोण में त्रण शिरोबिंदुओ हो त्रण बाजू और त्रण खूण ए रीते छ अंगों आवेला हो। हवे त्रिकोण छे आपणे जोयुं के त्रिकोणना आपणे प्रकार जोया हता, एटले के खूणाना आधारे प्रकार अने बाजूना आधारे प्रकार। तो त्रिकोणना खूणाना आधारे प्रकार तो के लघुकोण त्रिकोण, त्यार पछी काटकोण त्रिकोण ने त्यार पछी दुधुकोण त्रिकोण। હવે લઘુકોણ ત્રિકોણ એટલે શું? તો કે લઘુકોણ ત્રિકોણમાં ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણા કેવા હોય? તો કે 90 અંશ કરતા નાના હોય. અને કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણનો કોઈ એક ખૂણો 90 અંશનો હોય એટલે એવા કાટકોણ ત્રિકોણ કહેવાય. અને ગુરુકોણ ત્રિકોણમાં ત્રિકોણનો કોઈ એક ખૂણાનો માપ 90 અંશ કરતાં વધારે હોય ત્યારે તેને ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ કહેવાય છે. આ આપણે ખૂણાના આધારે ત્રિકોણના નામ જોયા. પછી તો કે બાજુના આધારે જોઈએ તો એમાં બધી બાજુના માપ સરખા હોય તો એને શું કહેવાય? તો કે સમબાજુ ત્રિકોણ. બધી બાજુના માપ સરખા હોય એને સમબાજુ ત્રિકોણ. પછી કોઈ બે બાજુના માપ સરખા હોય તો તેને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. અને ત્યાર પછી બધી બાજુના માપ અલગ અલગ હોય તો તેને વિષમ બાજુ, એટલે કે બધા માપ અલગ અલગ છે તો વિષમ બાજુ ત્રિકોણ. આપણે ત્રિકોણના પ્રકારની વાત કરી. હવે આપણે ત્રિકોણમાં આપણે જોઈએ કે આખો ત્રિકોણની આકૃતિ છે તેમ હવે આ શિરોબિંદુથી લઈ અને સામેની બાજુમાં હું આ રીતે કોઈ રેખા દોરું તો આ શું બને છે? તો કે ત્રિકોણની મધ્ય ભાગની છે. પછી તમે આ શિરોબિંદુથી કરો અથવા તો આ શિરોબિંદુથી આ સામેની બાજુ પર કરો, પછી આ શિરોબિંદુથી આ સામેની બાજુ, તો કોઈ પણ બાજુ ચાલે. તો શિરોબિંદુએથી સામેની બાજુ પર મધ્ય બિંદુમાં જે રેખા આવે એને આપણે ત્રિકોણની મધ્યગા એવું નામ આપીએ છીએ. ત્રિકોણની મધ્યગા, ત્રિકોણમાં મધ્યમાં આવેલું હોય એટલે એનું નામ છે મધ્યગા. હવે એક ત્રિકોણમાં કુલ કેટલી મધ્યગા હોય? તો કે એક ત્રિકોણમાં કુલ ત્રણ મધ્યગાઓ હોય છે. કેટલી હોય? તો કે ત્રણ. અને એક હવે માનો કે ત્રિકોણમાં આપણે કોઈ શિરોબિંદુએથી લંબ રેખાખંડ દોરવામાં આવે સામેની બાજુ સુધી. હવે આ ત્રિકોણ છે એમાં એકદમ લંબ દોરવામાં આવે છે તો આ લંબનો મતલબ શું થાય? તો કે કાટખૂણ. અને આ શિરોબિંદુએથી લઉં તો આમાં પણ કેવું બનવું જોઈએ? કાટકોણ બનવું જોઈએ. અને આ શિરોબિંદુએથી પણ કાટકોણ બનવું જોઈએ. એટલે ત્રિકોણની જે લંબ રેખાખંડ દોરવામાં આવે એક શિરોબિંદુથી, ત્રિકોણની એક શિરોબિંદુથી સામેની બાજુમાં લંબ રેખાખંડ, લંબ આવે એટલે હંમેશા કાટકોણ જ આવે, એટલે કે 90 અંશના ખૂણે જ આવે, તેને આપણે ત્રિકોણનું વેધ કહીએ છીએ. લંબ રેખાખંડ ને ત્રિકોણનું વેધ કહેવામાં આવે છે. હવે ત્રિકોણને એક શિરોબિંદુથી સામેની બાજુ પર લંબ રેખાખંડ દોરવામાં આવે છે તેને ત્રિકોણનો આપણે વેધ કહીએ છીએ. હવે વેધ છે એ 90 અંશના ખૂણે જાળેલો હોય અને મધ્યગા છે ઈ એનું 90 અંશ અંતર હોય એવું, એનો ખૂણો હોય એવું જરૂરી નથી. શિરોબિંદુમાંથી સામેની બાજુએ તમે રીતે દોરી શકે, એટલે કે આ રીતે પણ દોરી શકે અને આ રીતે પણ દોરી શકે. વેધ છે એ બહારની બાજુએ પણ આવેલો હોઈ શકે. માનો કે કોઈ ત્રિકોણની આકૃતિ આ રીતે આપેલી છે તો આ ત્રિકોણનો વેધ મારે કેવી રીતે દોરવું? તો કે બહારની બાજુએ પણ વેધ બની શકે, એટલે બહિષ્કોણ પણ વેધ હોઈ શકે
છે અને જ્યારે મધ્યગા હોય એ ક્યાં હોય તો કે ત્રિકોણની અંદર જ આવેલી હોય. મધ્યગા છે એ ત્રિકોણની અંદર આવેલી હોય. મધ્યગા ત્રિકોણની અંદર જ આવેલી હોય છે. જ્યારે વેધ છે એ બહાર પણ દોરી શકાય છે. ત્રિકોણની બહાર પણ હોઈ શકે છે. આપણે જોઈએ કે એક ત્રિકોણમાં કેટલી મધ્યગા હોય, તો એક ત્રિકોણમાં ત્રણ મધ્યગાઓ આવેલી હોય. એવી રીતે એક ત્રિકોણમાં કેટલા ભેદ હોય, તો એવી રીતે એક ત્રિકોણમાં ત્રણ ભેદ હોઈ શકે, એથી વધારે પણ આપણે બનાવી શકીએ છીએ. તો આપણે જોયું કે ત્રિકોણના ખૂણાના આધારે પ્રકાર, બાજુના આધારે પ્રકાર, ત્રિકોણની મધ્યગા, ત્રિકોણનો ભેદ અને લંબ આધારિત છે. અને હવે આપણે સ્વાધ્યાય તરફ જોઈએ કે સ્વાધ્યાય 6.1માં શું કહેવા માંગે છે. હવે આપણે સ્વાધ્યાય 6.1માં જોઈએ પ્રશ્ન પહેલો કે ત્રિકોણ પી ક્યુ આરમાં ડી એ ક્યુ આરનું મધ્ય બિંદુ છે. હવે આ આકૃતિ આપેલી છે, ત્રિકોણ પી ક્યુ આર આપેલું છે, એમાં પી અને એમ શું છે, તો કે કાટખૂણે છે, અને પી ડી છે એનું ડી એનું મધ્ય બિંદુ છે, આ ક્યુ આરનું મધ્ય બિંદુ છે. એટલે એને મધ્યગા કહી શકાય. મધ્ય બિંદુ એટલે મધ્યમાં આવેલું હોય તેને આપણે મધ્યગા કહી શકીએ છીએ. હવે આપણે એના પરથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે કે પી એમ ખાલી જગ્યા છે. હવે આ પી એમ શું છે, તો કે ત્રિકોણનો વેધ છે, કારણ કે કાટખૂણે છે એટલે કે ત્રિકોણમાં લંબ છેદે છે. એટલા માટે આપણે કહી શકીએ કે પી એમ એ ત્રિકોણ પી ક્યુ આર નો વેધ છે. પી એમ એ ત્રિકોણ પી ક્યુ આર નો વેધ છે, કારણ કે એને કોણના ખૂણે છે. એટલે હવે પી ડી, તો આ પી ડી શું છે, તો કે તે ત્રિકોણની મધ્યગા છે. એ ત્રિકોણ પી ક્યુ આર ની મધ્યગા છે. બીજી ખાલી જગ્યા છે કે મધ્યગા છે, મધ્ય બિંદુ છે એટલા માટે. અને પછી છે કે ક્યુ એમ બરાબર એમ આર છે, એટલે કે બંને બરાબર અંતરમાં છે કે નહીં. તો આ ક્યુ એમ અને આ એમ આર, તો જોઈએ કે આ મધ્ય બિંદુથી આ અડધું છે અને મધ્ય બિંદુથી આ પૂર્ણા ભાગનું છે, એટલે કે અડધાનું પણ વધારે છે, આ અડધાનું અડધું છે. તો આપણે કહી શકીએ કે ક્યુ એમ ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ એમ આર, એટલે કે બંને બરાબર અંતરમાં છે નહીં, એટલે કે ના કહી શકીએ કે બંને બરાબર છે નહીં. આ આપણે પ્રશ્ન પહેલાની કઈ જગ્યા પહેલી આ આકૃતિ પરથી. હવે આપણે જોઈએ કે પ્રશ્ન બીજામાં શું કીધું છે. પ્રશ્ન બીજો, નીચેના માટે કાચી આકૃતિ દોરો. હવે આપણે જે કીધું છે તે પ્રમાણે કાચી આકૃતિ દોરવાની છે. તો પહેલું આપણે જોઈએ કે ત્રિકોણ એ બી સીમાં બીઈ છે એ મધ્યગા છે. તો એ રીતે ત્રિકોણ દોરવાનું કે બીઈ છે ને બીઈ એ મધ્યગા બને. આ એ માટે આકૃતિ, આ ત્રિકોણ એ આ બી અને આ સી. હવે આ બી છે અહીંયાથી મધ્યગા એટલે કે મધ્ય બિંદુ દોરું છું, કયું તો કે અહીંયા ઈ આવશે. તો આ બીઈ એની મધ્યગા થઈ ગઈ. હવે એના પછી બીજું, ત્રિકોણ પી ક્યુ આરમાં પી ક્યુ અને પી આર ત્રિકોણના વેધ છે. વેધ હંમેશા કેવો હોય, તો કે 90 અંશના ખૂણે હોય, એટલે કે લંબ અંતરે હોય. આ ત્રિકોણ પી પછી ક્યુ અને આ આર, હવે આ 90 અંશનો ખૂણો થઈ ગયો, એટલે આ પી ક્યુ છે એ પણ આપણે ત્રિકોણ ઊભો કરી દઈએ, એટલે આ વેધ બની જાય એનું. અને પી આર, તો આ પી આર પણ વેધ થઈ ગયો, કેમ કે 90 અંશના ખૂણે છે. તો આ ત્રિકોણ પી ક્યુ આરમાં પી ક્યુ અને પી આર છે ત્રિકોણના વેધ કહી શકાય છે. આ આકૃતિ બી છે.
त्यार पछी तो के त्रिकोण एक्स वाई जेड मां वाई ए त्रिकोण नी बाहर ना भाग मां आवेलो वृत्त छे। बाहर ना भाग मां एटले के त्रिकोण नी बाहर है। आ त्रिकोण छे एक्स वाई अने आ जेड। त्रिकोण एक्स वाई जेड आपेलो छे तेमां वाई ए एटले के वाई थी आपणे एल दोरीए सूचना प्रमाण त्रणे त्रिकोण आकृति दोरी। हवे पछीनो प्रश्न जोईए। ત્રીજો પ્રશ્ન જોઈએ કે આકૃતિ દોરીને ચકાસો કે સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન છે, એટલે કે સમાન હોઈ શકે, તો આપણે આકૃતિ દોરીએ અને ત્રિકોણ કેવો છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે, એટલે ત્રિકોણની કોઈ પણ બે બાજુ કેવી હોય તો શક્ય હોઈ શકે, તો આ ત્રિકોણ એક્સ વાય અને ઝેડ આપેલું છે। હવે એક્સ વાયમાં આ એક્સ વાય અને આ વાય એક્સ ઝેડ છે એ શું છે, તો કે બે બાજુ સમાન છે, અને આ વાય ઝેડમાં આપણે એક મધ્ય બિંદુ દોરીએ, મધ્ય બિંદુ છે એક્સ પી, તો આ મધ્ય બિંદુ વાય ઝેડનું મધ્ય બિંદુ પી થયું, તો હવે લખી શકીએ ત્રિકોણ એક્સ વાય ઝેડ સમદ્વિબાજુ ત્રિકોણ છે। एक्स वाई बराबर एक्स जेड बाजू आपेली छे अने वाई जेड नी मध्य बिंदु पी छे, तेथी एक्स पी ए त्रिकोण नी त्रिकोण एक्स वाई जेड नी मध्य गाथे। હવે એક્સ પી છે એ મધ્ય ગાથે, હવે કાટખૂણાની મદદથી માપીએ એટલે અહીં ખબર પડશે કે આ કાટખૂણો છે, એટલા માટે અહીંનો પ્રશ્ન છે, તો કાટખૂણાની મદદથી માપીએ કહી શકાય કે ત્રિકોણ એક્સ પી વાય બરાબર 90 અંશનો છે, એટલે કે પી 90 અંશનો છે, તેથી આપણે ત્રિકોણ આ એક્સ પી છે એ ત્રિકોણ એ ત્રિકોણ એક્સ વાય અને ઝેડનું વેધ પણ કહી શકાય છે। હવે વેધ એક્સ પી બન્યું અને મધ્યગા પણ શું બન્યું છે, તો કે એક્સ પી બન્યું, તેથી મધ્યગા અને એક્સ પી વેધ અને મધ્યગા બંને એક થયું, તો તેથી આપણે કહી શકીએ કે તેથી એક્સ પી એ ત્રિકોણ એક્સ વાય ઝેડ ની મધ્યગા અને વેધ છે। તો આપણે મધ્યગા અને ત્રિકોણનો વેધ સમાન છે, એટલે આપણે આકૃતિ સમદ્વિબાજુ ત્રિકોણની આકૃતિ પરથી દર્શાવ્યું। આ પ્રશ્ન ત્રીજો જોઈએ આપણે સ્વાધ્યાય 6.1 નો, અહીં આપણે સ્વાધ્યાય 6.1 પૂર્ણ કરીએ છીએ। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।